રાજ્યમાં કન્જક્ટિવાઇટિસનો હાહાકાર મચ્યો છે। 10 થી 25 જુલાઈ એટલે કે માત્ર 15 દિવસમાં જ રાજ્યમાં 90,000થી વધુ કેસ નોંધાયા છે અને અમદાવાદમાં એક જ દિવસમાં 1800 નવા કેસ નોંધાયા છે। એક અઠવાડિયાની જો વાત કરીએ તો માત્ર અમદાવાદ શહેરમાં જ 35,000થી વધુ કેસ કન્જક્ટિવાઇટિસના નોંધાયા છે। આ બાજુ વડોદરામાં પાછલા 24 કલાકમાં 800 કેસ નોંધાયા છે। જામનગરમાં એક જ મહિનાની અંદર 2500થી વધુ કેસ નોંધાયા છે, ત્યારે લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી રહી છે, અપીલ કરવામાં આવી રહી છે। નેત્ર સર્જન એટલે કે જે આઈ સર્જન છે, ENT છે, એ સલાહ આપી રહ્યા છે લોકોને કે તકેદારી રાખે, દર્દીઓ પોતાની આસપાસ હાઇજિનિંગ રાખે અને સાથે જ કોરોનાની જેમ એક સ્પેર જગ્યા રહે એ રીતે કંઈક ડૉક્ટર સલાહ આપી રહ્યા છે અને વારંવાર હાથ ધોવાની પણ સલાહ આપી રહ્યા છે। જો બાળકને કન્જક્ટિવાઇટિસ છે તો તેને શાળાએ ન મોકલવું જોઈએ અને તકેદારી રાખવાની, આંખને બિલકુલ ન અડવું જોઈએ, આવી સલાહો ડૉક્ટર્સ આપી રહ્યા છે જેથી કરી અને કન્જક્ટિવાઇટિસથી બચી શકાય। आपने तरत ज आवा कोई लक्षण देखाय, लालास थी हो, पानी पड़त हो, आँख में दुखाव थत हो, तो तरत ज आपना जे नजीकना डॉक्टर्स है, सरकारी संस्था में आपना जे तबीबों है, एमनो संपर्क करो और एमनी सूचना प्रमाण ज दवा वापरो। जाते ने जाते निदान करीने अथवा तो तमारा घर में आजूबाजू में कोई ने थया होय अने ए लोको जे दवा वापरे छे ए ज दवा आपणने माफक आवशे ए भूलभुलायेलुं छे। સૌથી પહેલું જેવા કોઈ બી લક્ષણો દેખાય તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને ડૉક્ટરો જે પ્રમાણે કહે, જે સલાહ આપે એ જ પ્રમાણે દવાની સારવાર લો।